વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં એક પણ રાષ્ટ્રીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપ હોય કે કોંગ્રેસ, પ્રજાએ બધાને નકાર્યા છે. સીધી ભાષામાં કહીએ તો આ વખતે બીજા કોઈની નહીં પણ લોકશાહીની જીત થઈ છે. આજે લોકસભાની મતગણતરી પછી એટલું તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પ્રજાને નેતાઓના ખોટા વાયદામાં રસ રહ્યો નથી, અને કદાચ એટલે જ દેશના જાગૃત મતદારોએ ડેમોક્રેસીને મેન્ડેટ આપ્યો છે. મતગણતરીના આંકડા પર નજર કરીએ તો જેની સૌથી વધારે આશા હતી એટલે કે મોદી સાહેબ પણ આ વખતે જોઈએ એટલો જાદુ બતાવી શક્યા નથી. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા પક્ષના રાહુલ ગાંધીની એકતા યાત્રા મતદારો પર કોઈ ખાસ પ્રભાવ છોડી શકી નથી. અલબત્ત આ વખતે લોકોએ પ્રાદેશિક પક્ષોને એવો મેન્ડેટ આપ્યો છે કે તેઓ દેશની સરકાર નક્કી કરી શકે. લોકોએ પ્રાદેશિક પક્ષોને એટલી જ સીટો આપી છે કે કદાચ એમાંથી જ કોઈ પ્રધાનમંત્રી પણ બની શકે. આ વખતે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપ માત્ર 242 સીટોની અંદર સમેટાઈ ગયો છે. તેવી જ રીતે કોંગ્રેસની વિજય યાત્રા સેન્ચ્યુરી ફટકારીને અટકી ગઈ છે. પણ આશ્ચર્યજનક રીતે 201 સીટો પર પ્રાદેશિક પક્ષો અને અપક્ષોએ જીત હાંસલ કરી છે. હવે સ્થિતિ એવી છે કે ભાજપ કે કોંગ્રેસ જેને પણ સરકાર બનાવી હોય તો એને પ્રાદેશિક પક્ષોનો ટેકો લેવો પડે. જેવી રીતે ભાજપ અને ઘટક પક્ષો મળીને એનડીએ થાય છે, તેવી જ રીતે કોંગ્રેસ અને ઘટક પક્ષો સાથે ઇન્ડિયા એલાયન્સ બને છે. મતગણતરી પછીના આંકડા પ્રમાણે એનડીએ પાસે 297 સીટો છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન પાસે માત્ર 226 સીટો છે. આમ ભાજપ સમર્થિત એનડીએમાં કોઈ આડું ન ફાટે તો તેઓ પાતળી સરસાઈ સાથે સરકાર બનાવી શકે છે. બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ પાસે હમણાં ભલે બહુમતી નથી, પણ એના નેતાઓ જો એનડીએ ઘટકના પક્ષોમાંથી કોકને તોડીને પોતાનામાં સમાવી લે તો પાછા તેઓ સરકાર બનાવવા સક્ષમ બહુમતીમાં આવી શકે છે. ખેર, દેશમાં ફ્રેક્ચરની સરકાર બનશે તે નક્કી જ છે. હવે ગઠબંધનની સરકાર કેવી રીતે ચાલે છે એનો અનુભવ આપણા બધાને છે. જેવી રીતે પૂછાતું હતું કે બાહુબલી કો કિસને મારા, તેવી જ રીતે આજે પૂછાઈ રહ્યું છે કે દેશ કા પ્રધાનમંત્રી કોણ બનેગા. દેશમાં એવી જોરદાર સ્થિતિ છે કે પ્રજા પર કોની પકડ છે તે કહી શકાતું નથી. વર્ષ 2019ની ચૂંટણીમાં જેને કોઈ પૂછતું ન હતું તેવા પક્ષો હમણાં ડ્રાઇવિંગ સીટ પર બેઠા છે, જેમાં સૌથી સારો ટાઈમ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનો કહેવાય. ખરેખરમાં તો અખિલેશને અભિનંદન પાઠવવા પડે. વાત એવી છે કે જે સમાજવાદી પાર્ટી વર્ષ 2019માં પૂરા ઉત્તર પ્રદેશમાંથી માત્ર 5 સીટો લાવી શકી હતી, તે સમાજવાદી પાર્ટી 5 વર્ષ બાદ એટલે કે 2024માં 33 સીટો પર જીત હાંસિલ કરીને ગેમ ચેન્જર બની છે. ચૂંટણી પરિણામો પછી ચોક્કસથી એવું કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના એક હત્તુ શાસનના કાંગરા ખેરવવામાં અખિલેશ યાદવ સફળ નીવડ્યા છે. હકીકતમાં ઇન્ડિયા ગઠબંધનના 4 યુવા નેતાઓ જેવા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને ઉદ્ધવ ઠાકરેની જબરજસ્ત મહેનતને પરિણામે આજે આવું રિઝલ્ટ આવ્યું છે. આ ચારેય યુવા નેતાઓને લીધે જ મોદી મેજિક ખતમ થયો હોય એવું લાગી રહ્યું છે. ચારેય નેતાઓમાં પહેલાં વાત કરીએ અખિલેશ યાદવની, તો આ વખતે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી, અગ્નિવીર યોજના, ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર પ્રચારની રમઝટ બોલાવીને તેમને મોદી અને યોગી બંને સ્ટાર ખેલાડીઓને હંફાવી દીધા છે. તેમણે મૃત્યુપાય બનેલી સમાજવાદી પાર્ટીમાં નવા પ્રાણ ફૂક્યા છે અને પોતે ગેમ ચેન્જર સાબિત થયા છે. ઇન્ડિયા ગઠબંધનના રાહુલ ગાંધીએ પણ આ વખતે જબરજસ્ત સફળતા હાંસિલ કરી છે. તેમની ભારત જોડો એકતા યાત્રા ખરેખર સફળ સાબિત થઈ છે. વર્ષ 2014ની ચૂંટણી હોય કે પછી વર્ષ 2019નું ઇલેક્શન, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી સતત લગાતાર પરાજયનો સામનો કરતી હતી અને દોષનો ટોપલો રાહુલ ગાંધીના માથે ઢોળાતો હતો. તેમ છતાંય નિરાશ થયા વિના તેમણે લગાતાર કોશિશ જારી રાખી હતી અને આજે એનું પરિણામ બધાની સામે છે. જે કોંગ્રેસ વર્ષ 2014માં 44 સીટો પર સમેટાઈ ગઈ હતી, જે કોંગ્રેસ વર્ષ 2019માં 52 સીટો પર માંડ જીતી શકી હતી, તે જ કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં 11 વર્ષ પછી 3 આંકડા પર એટલે કે 100 પર પહોંચી છે. સીધી ભાષામાં કહીએ તો મોદી અને શાહની જોડીની સફળતા પર બ્રેક મારવામાં કોંગ્રેસના રાહુલ ગાંધી આ વર્ષે સફળ થયા છે. રાહુલ ગાંધીની જેમ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પણ લોકસભાની ચૂંટણીમાં કાઠું કાઢ્યું છે.
શિવસેનાનો સિમ્બોલ છીનવાઈ જવા છતાંય ઉદ્ધવે આ વખતે સખત મહેનત કરીને મરાઠી માણસનો વિશ્વાસ જીત્યો હતો અને તેને મહારાષ્ટ્રમાં 10 સીટો પર વિજય હાંસલ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેને કારણે મહારાષ્ટ્રમાં એનડીએની સીટોમાં ઘટાડો આવ્યો છે. આ વખતની ચૂંટણીમાં હકીકતમાં ઇન્ડિયા એલાયન્સ અને એનડીએ વચ્ચે હતી, જેમાં ઇન્ડિયા એલાયન્સના યુવા નેતાઓએ ગજબનું કામ કર્યું છે. તેમની એકતા, સમાનતા અને ચૂંટણી પ્રચારના એક સરખા મુદ્દાને લીધે લોકસભાની ચૂંટણી મોદી સાહેબના હાથમાંથી સરકી ગઈ છે. હકીકતમાં ચૂંટણી પ્રચારમાં એક એવો તબક્કો આવ્યો હતો કે ભાજપના નેતાઓને વિકાસ છોડીને પાછા રામ મંદિર, પાકિસ્તાન અને બીજા મુદ્દાઓ તરફ વળવું પડ્યું હતું. આ બધી હુસાતુસી વચ્ચે ભાજપને તેના ઘટક પક્ષો જ બચાવી શકે એમ છે. આ વખતે બિહારમાં જનતા દળ યુનાઇટેડના નીતિશકુમાર સાથે ભાજપનું ગઠબંધન કારગત સાબિત થયું છે. વાસ્તવમાં ભાજપે બિહારમાં નીતિશકુમાર સાથે ગઠબંધન કર્યું તેની ચારે તરફ ટીકા થતી હતી, પણ ભાજપની એ દીર્ઘદ્રષ્ટિ આજે એની લાજ બચાવી છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં નીતિશકુમારે બિહારમાંથી કુલ 14 સીટો પર જીત મેળવી છે. તેવી જ રીતે આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુની સાથેની એમની પુરાણી દોસ્તીએ એમના માટે દાઝ્યા પર મલમનું કામ કર્યું છે. આજની ચૂંટણી પરિણામમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુની તેલુગુ દેશમ પાર્ટીને 16 સીટો મળી છે, જે ભાજપ માટે સત્તા સિંહાસન પર જવા માટેની સીડી સાબિત થશે. દર્શક મિત્રો, પશ્ચિમ બંગાળની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપને કંઈકલો ખાસ ફાયદો થયો નથી. વાસ્તવમાં તૃણમૂલ કોંગ્રેસના મમતા દીદીએ આ વખતે પણ 29 સીટો પર જીત મેળવીને બંગાળનું રાજ સાચવી રાખ્યું છે, જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં માત્ર 12 સીટો પર જ જીતનો સંતોષ માનવો પડ્યો છે. આ વખતે ઇન્ડિયા એલાયન્સને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખોટ પડી છે. કેજરીવાલની ગેરહાજરીને લીધે દિલ્હીની 7 સીટો પર ભાજપનું કમળ ખીલ્યું છે. જોકે વર્ષ 2019માં પણ દિલ્હીની 5 સીટો પર ભાજપે જ મેદાન માર્યું હતું. દર્શક મિત્રો, ગઈકાલ સુધી આખાએ દેશ અને દુનિયાને એવું હતું કે એનડીએ 370થી વધારે સીટો જીતીને સરકાર બનાવશે અને મોદી સાહેબ વડાપ્રધાન બનવાની હેટ્રિક ફટકારશે, પણ આજે અચાનક સ્થિતિ બદલાઈ છે. હાલમાં એનડીએની કોઈ તોડફાડ ન થાય તો મોદી સાહેબ પાછા પ્રધાનમંત્રી બની શકે છે. ખેર, આગામી 4-5 દિવસમાં દેશમાં ઘણી નવાજૂની થવાની છે. રાજનીતિના ઘણા ઉલટફેર જોવા મળવાના છે. દર્શક મિત્રો, મારે તમને પૂછવું છે, તમને શું લાગે છે? આજના પરિણામો જોયા પછી તમને શું લાગે છે? શું નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનશે કે પછી ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે? તમને શું લાગે છે? બાજુમાં લખેલા નંબર પર તમારા પ્રતિભાવ અમને મોકલી શકો છો. દર્શક મિત્રો, આપના મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. નમસ્કાર.